ભારતમાં લોકોને વિદેશ જવાની ઘેરસા વધતી જાય છે વિદેશમાં ભણવા ઉપરાંત કામ કરવાના વગેરે વિઝાના પણ અનેક પ્રકારો હોય છે પરંતુ આજે પણ મોટાભાગના લોકોને વિદેશના વિઝા મેળવવા માટે શું પ્રક્રિયા કરવી તેનાથી અજાણ હોય છે અને તે માટે લેભાગુ એજન્ટોનો રાફડો ફાટ્યો છે કે જેઓ વિદેશ જવા ઈચ્છતા લોકોની લાગણીનો ઘેરલાભ લઈ તેમની પાસેથી પૈસા પડાવી તેમને છેતરે છે આવો જાણીએ જાણીતા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પ્રશાંત અજમેરા શું કહી રહ્યા છે બાળક જન્મે છે મોટું થાય છે તેને ભણાવવું તેને મોટું વ્યક્તિ બનાવવું તે દરેક મા બાપનું એક સ્વપ્ન હોય છે તેમાંય ઘણી વખત બાળકનું પોતાનું પણ એવું સ્વપ્ન હોય છે કે પોતે ફોરેન જાય અને મા બાપનું પણ ઘણીવાર એવું સ્વપ્ન હોય છે કે દીકરો કે દીકરી ફોરેન જાય અને આ બધા પાછળ એક જ વસ્તુ હોય છે કે ફોરેન જઈ વિદેશ જઈને બ્રાઇટ ફ્યુચર બનાવવું પરંતુ આ બ્રાઇટ ફ્યુચર બનાવવાના ચક્કરમાં ઘણી વખત એવા લોકો સાથે પાલો પડી જાય છે કે જે આપણા જીવનની ઘણી વાર ધૂળધાણી કરી નાખે છે મિત્રો તાજેતરમાં જ કેટલાક એવા ફ્રોડ એજન્ટ પકડાયા કે જેમની પાસે ઘણું બધું નકલી દસ્તાવેજોને બધું મળ્યું અને જેના આધારે જે કહી શકાય કે જે લોકોને જવું હતું અથવા તો જે લોકો ગયા હતા તે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા તો વિદેશમાં આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેની આમ તો એક મુખ્ય ચર્ચા હોવી જોઈએ પરંતુ આ જે સમગ્ર ઘટના ઘટે છે શા માટે લોકો આવા લોકોના ઝાડમાં ફસાય છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે જેની માટે અમારી સાથે જોડાય ગયા છે જાણીતા ઇમિગ્રેશન લોયર પ્રશાંતભાઈ અજમેરા પ્રશાંતભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે વિદેશ જવું ખોટું તો નથી ભણવું ખોટું નથી ત્યાં જઈને કમાવું ખોટું નથી પરંતુ એનો લાભ આવા કેટલાક એજન્ટો ઉઠાવતા હોય છે અને તાજેતરમાં જ આપણે જોયું કે ઘણી બધી એવી ઘટનાઓ ઘટી શું કહેશો આ ઘટનાઓ વિશે સાહેબ મારા લગભગ છેલ્લા સમજો ને કે ત્રીસ વર્ષના કેરિયરની અંદર હું પોતે એડવોકેટ છું ઇમિગ્રેશન લોયર છું અને એ ત્રીસ વર્ષના કેરિયરની અંદર મેં જોયું કે પહેલી વખત ગુજરાત રાજ્યમાં સીઆઈડીએ આવા દરોડા પાડ્યા છે અને મને એવું લાગે છે કે આ દરોડા એટલે જ પડ્યા છે કારણ કે ફોરેન ગવર્મેન્ટ તરફથી જે ખોટા ડોક્યુમેન્ટ્સો આ એજન્ટો દ્વારા ઊભા કરવામાં આવે છે જેમાં માર્કશીટ પાસપોર્ટ્સ અને એ બધા એ બધા જુદી જુદી એમ્બેસીઓમાં વિઝા માટે પહોંચે છે અને એને ભરડો લેવા માટે એને લેવા માટે ગવર્મેન્ટે આ દરોડા પાડ્યા છે જેમાં સત્તર એજન્ટોના નામ સહિત આવ્યા છે જેમાં અમદાવાદ ગુજરાત ગાંધીનગર અને વડોદરા ત્રણેયનો એમાં સમાવેશ થયેલો છે અને બે વસ્તુ છે કે આ એજન્ટોની અંદર કોઈ અહીંયા લાઇસન્સિંગ સિસ્ટમ નથી કોઈ પણ વ્યક્તિ આ કામ ચાલુ કરી શકે છે અને જે જવા માટે ડેસ્પરેટ હોય અને આ એજન્ટો એમને જાત જાતના પ્રોમિસ કરતા હોય છે પણ લોકો એવું જાણતા નથી હોતા કે આ એજન્ટો એમના નામે કદાચ ખોટા ડોક્યુમેન્ટ કરી દીધા છે અથવા તો નથી કર્યા ને એમને નથી જણાવ્યું અને એમના વિઝાની એપ્લિકેશન મૂકતા હોય છે અને પછી આ લોકો હંમેશા માટે તકલીફમાં મુકાઈ જતા હોય છે એ તકલીફ અહીંયા બી થઈ શકે છે એ તકલીફ ફોરેનમાં બી થઈ શકે એમ છે એટલે આ જે બધા દસ્તાવેજો ખોટા બનાવવાનું જે ચાલી રહ્યું છે એની અંદર ઓબ્વિયસલી લોકોએ ઇન્વોલ્વ ન થવું જોઈએ અને આવા એજન્ટોથી તો ખાસ દૂર રહેવું જોઈએ કારણ કે એની અંદર પછી લાઇફ ટાઈમની તમને મુશ્કેલી આવી શકે છે પ્રશાંતભાઈ તમે એક બહુ સરસ વાત કરી કે તકલીફ અહીંયા પણ થઈ શકે તકલીફ વિદેશમાં પણ થઈ શકે ત્યાંના કાયદાઓ જો કોઈ વ્યક્તિ આવી રીતે આવ્યો હોય દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ ગયો હું હોઉં કે કોઈ પણ એક્સવાઇઝ વ્યક્તિ ગયું છે હવે એને તો એવું છે કે મારી પાસે કાગળિયા છે પ્રોપર છે તો ફોરેન પ્રમાણે વિદેશ નીતિ પ્રમાણે કદાચ એ કાગળિયા પ્રોપર નથી કેવી સજા થઈ શકતી હોય સાહેબ એમની અંદર એક દાખલો તમને આપું કે લગભગ છ એક મહિના પહેલાં બન્યું હતું કે જેની અંદર એક પંજાબના એક એજન્ટે કેનેડાના લગભગ સમજે કે સાતસો જેટલા એડમિશનના લેટર ઇન્ડિયામાં એજન્ટો થ્રુ બધાને આપ્યા હતા અને એ વિદ્યાર્થીઓ એના બેઝ ઉપર કેનેડા પહોંચી બી ગયા કારણ કે કેનેડા ગવર્મેન્ટ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનું ડાયરેક્ટ એડમિશન લેટર મોકલવાની કોઈ સિસ્ટમ નથી એ લોકોએ ભણવાનું બી ચાલુ કરી દીધું કારણ કે એ લોકોને સ્ટુડન્ટ વિઝા મળી ગયા જ્યારે એ લોકોએ પીઆર માટેનું એપ્લાય કર્યું ત્યારે ગવર્મેન્ટે કીધું કે આ ડોક્યુમેન્ટ તો ફેક છે અને એને બેઝિકલી કેનેડિયન ગવર્મેન્ટે એવું ડિસિઝન લીધું કે અમે આ સાતસો વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરશું સો બેઝિકલી કાં તો તમે ડોક્યુમેન્ટમાં જો ત્યાં જ ફસાયેલા હો તો તમને સજા થાય જેલમાં બી જઈ શકો અથવા તો વર્ષ કે સિનારીઓ જે બને એ તમને ત્યાંથી ડિપોર્ટ કરશે એટલે તમારો પાસપોર્ટ હાથમાં લઈ લેશે તમને પ્લેનમાં બેસાડી અને ઇન્ડિયા પાછા મોકલી આપશે કે આ ખોટા ડોક્યુમેન્ટના આધારે તમે આવ્યા છો એટલે અમે તમને પાછા મોકલીએ છીએ સર આ આપે બહુ જ મહત્ત્વની વાત કરી કે ત્યાં ગયા પછી આવા પ્રોબ્લેમ ઊભા થાય તમે કાયદેસર છો એવું તમે માનતા હો ને તમે ગેરકાયદેસર ઠરતા હો છો હવે આવા સમયે આપ એક ઇમિગ્રેશન લોયર છો આમાં ઇમિગ્રેશન લોયરનો રોલ કઈ રીતનો હોય છે અને તેને એક સંદેશા સ્વરૂપે તમે અમારા દર્શક મિત્રોને જણાવો સર બેઝિકલી અમે જે ઇમિગ્રેશન લોયર ત્રીસ હું જે કામ કરું છું એમાં અમે જે કામ કરતા હોઈએ છીએ એ વ્યક્તિનો પ્રોફાઇલ જોઈ અને એને સલાહ આપતા હોઈએ છીએ કે ભાઈ તારા કેસની અંદર અત્યારે કેસ થઈ શકે એમ નથી પણ તારું ઇંગ્લિશ સુધાર તારું એજ્યુકેશનની અંદર આ ફેરફાર કર અથવા તો તારો થોડો અહીંયા એક્સપિરિયન્સ લે પણ એ ધીરજ બાળકોમાં અને ફેમિલીમાં નથી બસ જલ્દી ફોરેન જવું છે અને એ જલ્દી જવાની અંદર આ મિસ્ટેક્સ થતી હોય છે અને એમાં એજન્ટો ધારો કે મેં કોઈને કીધું કે ભાઈ તું બે વર્ષ પછી આવ તો તારો કેસ થશે અને બીજા કોઈ એજન્ટે એને કીધું કે હું તને છ મહિનામાં ફોરેન મોકલી આપું એટલે એ એની પાસે જશે પછી એ એમને સવાલ પૂછવા નથી માંગતા કે શા માટે અને એ જ્યારે જાય ત્યારે ખબર પડે છે એટલે બેઝિકલી આમાં પ્લાનિંગનો અભાવ છે અને વિદ્યાર્થી અને બાળ ફેમિલીની અંદર પેરેન્ટ્સમાં એક રીતે એવું છે જલ્દી ત્યાં પહોંચી જવું છે જલ્દી જતા રહીએ તો જ અમારું સારું થશે આ જલ્દી જવાની લાઈમાં આ પ્રોબ્લેમ ઊભા થાય છે સર બિલકુલ સર તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને માહિતી આપી કે ઉતાવળ ન કરવી જોઈએ અને કાયદાઓ બહુ કડક છે ખાસ કરીને વાત કરી કે તમે એ બહુ મહત્ત્વની વાત કરી કે અહીંયા પણ પ્રોબ્લેમ થઈ શકે અને વિદેશમાં પણ પ્રોબ્લેમ થઈ શકે અને આ તો ઠીક આ તો સાતસો લોકો હતા કદાચ ઓછી સંખ્યામાં તો એમને જેલમાં પણ એ લોકો પૂરી શકે કે એ લોકો પાસે ફેક ડોક્યુમેન્ટ હતા પણ કદાચ ત્યાંની ગવર્મેન્ટ પણ એવું જાણતી હતી કે ભાઈ આ કોઈક મોટું ફ્રોડ છે કે જેના પહેલાં હેઠળ લોકો અહીંયા આવી ગયા અને કદાચ શરૂઆતમાં તે લોકો પણ એને સમજી નહોતા શક્યા તો દર્શક મિત્રો કહી શકાય કે ફોરેન જવું ખોટું નથી વિદેશમાં જવું ખોટું નથી કમાવવું ખોટું નથી પરંતુ તમારે કોઈ સારા ઇમિગ્રેશન લોયરની સલાહથી જ આગળ વધવું જોઈએ તેવું આ બધા જ બનાવ પછી પ્રતીત થાય છે કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ